નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિવર્તનવાળો ટોપિક સંપૂર્ણ પૂરો કર્યો હતો. એમાં છેલ્લે આપણે વિવર્તનની ભાત જોવા માટેના કેટલાક સાદા પ્રયોગો જોયા હતા, બરાબર? ત્યાર પછી આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ અને એ ટોપિકનું નામ છે પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. આપણી પાસે બે પ્રકાશીય ઉપકરણો છે, એક છે ટેલિસ્કોપ અને બીજું છે માઇક્રોસ્કોપ. પહેલા આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ ભણીશું અને ત્યાર પછી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ભણીશું, બરાબર? વિવર્તનનો ટોપિક જ્યારે શરૂ કર્યો આપણે ત્યારે વિવર્તનના ઉદાહરણમાં મેં તમને કીધું હતું કે આપણી આંખની પરિમિત વિભેદન શક્તિ એ વિવર્તનના કારણે સીમિત છે. એવી જ રીતે પ્રકાશીય ઉપકરણો જેમ કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ એની વિભેદન શક્તિ પણ વિવર્તનના કારણે સીમિત છે, બરાબર? તો આ ટોપિકમાં સૌપ્રથમ આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ જોઈએ. હવે ટેલિસ્કોપનો ઉપયોગ શું છે એ આપણને બધાને ખબર છે કે અવકાશમાં ઘણે દૂર રહેલા તારાઓ કે ગ્રહોનું અવલોકન કરવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. ટેલિસ્કોપમાં બે લેન્સ હોય, એક ઓબ્જેક્ટિવ લેન્સ હોય, એક આઈપીસ હોય, બરાબર? વસ્તુ તરફ રહેલા લેન્સને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય અને આંખ તરફ રહેલા લેન્સને આઈપીસ કહેવામાં આવે છે, બરાબર? આ ટેલિસ્કોપની રચના વિશે તમે જાણો છો. તો આ ટોપિકની શરૂઆત આપણે કરીએ એ પહેલા રેલે નામના વૈજ્ઞાનિકે બે વસ્તુઓને સ્પષ્ટ જોવા માટે એક પ્રમાણ આપેલું જેને રેલેનું પ્રમાણ કહેવામાં આવે છે, બરાબર? અને રેલેના પ્રમાણ અનુસાર બે વસ્તુઓને સ્પષ્ટ જોવા માટે ટેલિસ્કોપનું કોણીય વિભેદન એ ડેલ્ટા થીટા બરાબર 0.61 લેમ્ડાના છેદમાં એ જેટલું હોવું જોઈએ. તો આપણે બે વસ્તુઓ એનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકીએ. આ જે શરત છે ડેલ્ટા થીટા બરાબર 0.61 લેમ્ડાના છેદમાં એ, જેને રેલેના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે અને જે ટેલિસ્કોપની કોણીય વિભેદન શક્તિ છે, બરાબર છે? હવે આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે ટેલિસ્કોપની વિભેદન શક્તિ. પહેલો જ પોઈન્ટ લખેલો છે કે પ્રકાશીય ઉપકરણોમાં વિવર્તનની ઘટનાને કારણે નજીક રહેલી બે વસ્તુઓ કે તેમનું પ્રતિબિંબ જોવામાં આપણને મુશ્કેલી પડે છે, બરાબર છે? પ્રકાશીય ઉપકરણોમાં વિવર્તનની ઘટનાને કારણે ખૂબ જ નજીક રહેલી બે વસ્તુઓ કે તેમના પ્રતિબિંબો જોવામાં મુશ્કેલી પડે છે, બરાબર છે? મુશ્કેલી શેના કારણે પડે છે? વિવર્તનની ઘટનાને કારણે. ટેલિસ્કોપનું કોણીય વિભેદન એ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા નક્કી થાય છે. ટેલિસ્કોપનું કોણીય વિભેદન કોના દ્વારા નક્કી થાય છે? ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ એટલે કે વસ્તુ કાચ દ્વારા નક્કી થાય છે, બરાબર? ઓબ્જેક્ટિવ વડે મેળવેલ પ્રતિબિંબમાં જે તારાઓનું વિભેદન મળતું ન હોય તેમનું વિભેદન આઈપીસ દ્વારા ગમે તેટલી મોટવણી વધારવા છતાં મળી શકે નહીં. સમજો કે ટેલિસ્કોપનો ઉપયોગ આપણે અવકાશમાં ઘણે દૂર રહેલા તારાઓને જોવા માટે કરીએ છીએ, બરાબર? તો ઓબ્જેક્ટિવ વડે મેળવેલ પ્રતિબિંબમાં જે તારાઓનું વિભેદન મળતું ન હોય તેમનું વિભેદન આઈપીસ દ્વારા ગમે તેટલી મોટવણી વધારવા છતાં આપણને મળતું નથી. કારણ શું છે એનું? તો કે આઈપીસનો મુખ્ય હેતુ એટલે કે આઈપીસનો પ્રાથમિક હેતુ શું છે? તો કે ઓબ્જેક્ટિવ દ્વારા જે પ્રતિબિંબ મળે છે એની મોટવણી વધારવાનું કામ એ આઈપીસ કરે છે. બાકી ઓબ્જેક્ટિવ દ્વારા મેળવેલ પ્રતિબિંબમાં બે તારાઓનું વિભેદન આપણને મળતું ન હોય તો એ તારાઓનું વિભેદન મેળવવા માટે આપણે આઈપીસની મોટવણી ગમે તેટલી વધારીએ છતાં આપણને મળે નહીં. એનું કારણ કે આઈપીસનો પ્રાથમિક હેતુ એ ઓબ્જેક્ટિવ દ્વારા જે પ્રતિબિંબ મળે છે એની મોટવણી વધારવા માટેનો છે, બરાબર? અહીંયા કારણ આપેલું છે કે આઈપીસનો પ્રાથમિક હેતુ ઓબ્જેક્ટિવ દ્વારા મળતા પ્રતિબિંબની મોટવણી વધારવાનો છે, બરાબર? ત્યાર પછી એક બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર પ્રકાશ કિરણપુંજ આપાત થાય તો બહિર્ગોળ લેન્સના લીધે આ સમાંતર કિરણપુંજ એક બિંદુ આગળ કેન્દ્રિત થશે. એ તો આપણને બધાને ખબર છે. સમજો કે આ આપણો એક બહિર્ગોળ લેન્સ છે, એની આ કેન્દ્ર લંબાઈ F છે
બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર એક પડદો મૂકેલો છે. આ બહિર્ગોળ લેન્સ એનો વ્યાસ એ 2a છે. બરાબર. હવે આ બહિર્ગોળ લેન્સ ઉપર આપણે સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપાત કરીએ તો આ દરેક કિરણો એ જે લેન્સ ઉપર આપાત થાય છે એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને પડદા પરના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થશે. પરંતુ વિવર્તનના કારણે તે એક બિંદુ આગળ કેન્દ્રિત થવાને બદલે તે પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે કેન્દ્રિત થશે, જે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. ખરેખર તો શું થાય છે તો કે જો આપણે આ બહિર્ગોળ લેન્સ એના ઉપર સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપાત કરીએ તો લેન્સ ઉપર આપાત થતા તમામ પ્રકાશના કિરણો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર રાખેલા પડદા પરના કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થશે. પણ અહીંયા નડે છે શું તો કે વિવર્તનની ઘટના. તો વિવર્તનની ઘટનાને કારણે દરેક પ્રકાશના કિરણો કે જે પડદા ઉપર કેન્દ્રિત થવા જોઈએ એ કેન્દ્રિત થવાને બદલે પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે એ કેન્દ્રિત થાય છે. બરાબર છે. આ બહિર્ગોળ લેન્સ એના ઉપર આપણે સમાંતર પ્રકાશના કિરણપુંજ આ રીતે આપણે આપાત કરીએ તો બધા જ પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામી અને શું કરશે તો કે એક પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે શું થશે, કેન્દ્રિત થશે. બરાબર છે. હવે અહીંયા આ જે છે એ આપણા મધ્યસ્થ અધિકતમ છે કે જેની પહોળાઈ આટલી છે. બરાબર. આ મધ્યસ્થ અધિકતમની જેટલી પહોળાઈ છે એટલી જ પહોળાઈનું અહીંયા આપણને શું જોવા મળશે, પ્રકાશિત ટપકું. આ પ્રકાશિત ટપકું એની તીવ્રતા મહત્તમ હશે. ત્યાર પછી આ બે જે આપણા પ્રથમ ક્રમના ન્યૂનતમ છે, આ પ્રથમ ક્રમના ન્યૂનતમને કારણે આ જે પ્રકાશિત ટપકું છે એની નજીક એક આપણને અપ્રકાશિત રિંગ જોવા મળશે કે જેની તીવ્રતા શૂન્ય હશે. ત્યાર પછી આ બે જે પ્રથમ ક્રમના ગૌણ અધિકતમો છે, આ પ્રથમ ક્રમના ગૌણ અધિકતમોને કારણે આપણને આ જે પ્રથમ અપ્રકાશિત રિંગ જોવા મળે છે એની નજીક પ્રકાશિત રિંગ જોવા મળશે. પરંતુ આ જે પ્રકાશિત રિંગ છે એની તીવ્રતા એ પ્રકાશિત ટપકાની તીવ્રતા કરતા ખૂબ ઓછી હશે. બરાબર. એટલે મધ્યસ્થ પ્રકાશિત ટપકું એની આસપાસ આપણને પ્રકાશિત અને અપ્રકાશિત રિંગો જોવા મળે છે. બરાબર. જે અહીંયા આપણે લખેલું છે કે બહિર્ગોળ લેન્સના લીધે મધ્યસ્થ પ્રકાશિત વિસ્તારની આસપાસ વારાફરતી પ્રકાશિત અને અપ્રકાશિત રિંગો મળે છે. તો આ આપણો મધ્યસ્થ અધિકતમ વિસ્તાર છે. બરાબર. પ્રકાશિત ટપકું છે કે જેની તીવ્રતા મહત્તમ છે એની નજીક આપણને આ પ્રથમ ક્રમના બે ન્યૂનતમોને કારણે શું જોવા મળે છે, શૂન્ય તીવ્રતા વાળી રિંગ જે અપ્રકાશિત હશે. ત્યાર પછી પ્રથમ ક્રમના બે ગૌણ અધિકતમોને કારણે આપણને પ્રકાશિત રિંગ જોવા મળે છે કે જેની તીવ્રતા એ આ પ્રકાશિત ટપકાની તીવ્રતા કરતા ખૂબ જ ઓછી હશે. બરાબર. હવે આપણને જે આ પ્રકાશિત ટપકો જોવા મળે છે એ પ્રકાશિત ટપકાની ત્રિજ્યા કેટલી છે, નજીક ત્રિજ્યાનું નજીક મૂલ્ય કેટલું છે, અહીંયા આપણે લખેલું છે કે મધ્યસ્થ પ્રકાશિત રિંગની ત્રિજ્યાનું સનિકટ એટલે કે નજીકનું મૂલ્ય એ R0 બરાબર 1.22 લેમ્ડા F ના છેદમાં 2a છે. બરાબર છે. આના બરાબર 1.22 ને આપણે 2 વડે ભાગીએ તો કેટલું આવે, 0.61 લેમ્ડા F ના છેદમાં a છે. તો આ જે આપણને મધ્યસ્થ પ્રકાશિત ટપકું મળે છે એની આ ત્રિજ્યા એનું નજીકનું મૂલ્ય એ આપણને 0.61 લેમ્ડા F ના છેદમાં a જેટલું મળે છે. હવે આ જે આપણું સૂત્ર છે એમાં લેમ્ડા એ જે આપણે પ્રકાશ આપાત કરીએ છીએ એની તરંગ લંબાઈ છે, F એ આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે અને a એટલે કે 2a. બરાબર. આ 2a એ શું છે, કાં તો બહિર્ગોળ લેન્સનો વ્યાસ અથવા તો બહિર્ગોળ લેન્સનું દર્પણ મુખ, બેમાંથી જે નાનું છે તે આ 2a છે. જો બહિર્ગોળ લેન્સનો વ્યાસ એ એના દર્પણ મુખ કરતા નાનો હોય તો આપણે 2a ને વ્યાસ તરીકે લેવાનું, અને જો બહિર્ગોળ લેન્સનું દર્પણ મુખ એના વ્યાસ કરતા નાનું હોય તો 2a ને આપણે શું લઈશું, દર્પણ મુખ તરીકે લઈશું. એટલે જો મેં અહીં લખ્યું છે કે જ્યાં f એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે અને 2a એ બહિર્ગોળ લેન્સનો વ્યાસ અથવા તો દર્પણ મુખ જે નાનું હોય તે છે. બહિર્ગોળ લેન્સનો વ્યાસ અથવા તો દર્પણ મુખ બેમાંથી જે નાનું હોય એને આપણે આ 2a તરીકે લેવાનું છે.
હવે આપણે આ જે કિંમત છે 0.61 લેમ્ડા f ના છેદમાં a આ સૂત્રની અંદર આપણે પ્રાયોગિક કિંમતો મૂકીએ બરાબર જો લાક્ષણિક રીતે આપણે લેમ્ડા બરાબર 0.5 માઇક્રોમીટર f બરાબર 20 સેન્ટીમીટર અને a બરાબર 5 સેન્ટીમીટર આ ત્રણે ત્રણ કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો આપણને આ જે પ્રકાશિત ટપકું છે એ પ્રકાશિત ટપકાની પહોળાઈ એ આપણને કેટલી મળે છે r0 બરાબર 1.2 માઇક્રોમીટર જેટલી મળે છે કેટલી મળે છે r0 બરાબર 1.2 માઇક્રોમીટર લગભગ 1.2 માઇક્રોમીટરની નજીકનું મૂલ્ય મળે છે તો આ પ્રકાશિત ટપકું એની પહોળાઈ તો ખૂબ નાની મળે છે તેમ છતાં આપણા જે પ્રકાશીય ઉપકરણો છે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ એની કોણીય વિભેદન શક્તિ નક્કી કરવા માટે આ જે પ્રકાશિત ટપકું છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બરાબર ભલે એની પહોળાઈ છે એ આપણને ઓછી મળે તેમ છતાં એ પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ નક્કી કરવા માટે આ પ્રકાશિત ટપકું એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બરાબર હવે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ શેના માટે કર્યો છે તો કે અવકાશમાં રહેલા તારાઓ એનું અવલોકન કરવા માટે હવે અવકાશમાં બે તારાઓ એની વચ્ચેનું અંતર તો ખૂબ જ વધારે હોય તેમ છતાંય આપણને ટેલિસ્કોપનો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એ લેન્સ આવડો હોય તો પણ એની અંદર આપણને બે તારાઓ દેખાય છે તો બે તારાના વિભેદન થાય તે માટે આપણે આ જે r0 ત્રિજ્યા લીધી છે એ r0 બરાબર શું લખી શકીએ f ડેલ્ટા થીટા બરાબર બે તારાઓના વિભેદન થાય તે માટે આ r0 એની જગ્યાએ આપણે f ડેલ્ટા f લખી શકીએ તો આ f ડેલ્ટા થીટા બરાબર r0 એના બરાબર શું આવશે તો કે 0.61 લેમ્ડા f ના છેદમાં a આ બંને બાજુથી આપણે f અને f કેન્સલ કરી નાખીએ તો અહીંયા ડેલ્ટા થીટા બરાબર શું મળે 0.61 લેમ્ડા ના છેદમાં a ડેલ્ટા થીટા બરાબર 0.61 લેમ્ડા ના છેદમાં a જેને આપણે રેલેનું પ્રમાણ કહીએ છીએ અથવા ટેલિસ્કોપની કોણીય વિભેદન શક્તિ છે બરાબર ટેલિસ્કોપની કોણીય વિભેદન શક્તિ એનું સૂત્ર ડેલ્ટા થીટા બરાબર 0.61 લેમ્ડા ના છેદમાં a અહીંયા લેમ્ડા એ શું છે તો કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ એ શું છે તો કે બહિર્ગોળ લેન્સનો વ્યાસ અને ડેલ્ટા થીટા એ ટેલિસ્કોપનો કોણીય વિભેદન છે હવે જો આપણે બહિર્ગોળ લેન્સ એનો વ્યાસ એ વધારીએ તો ડેલ્ટા થીટા એ આપણને કેવો મળે નાનો તો બહિર્ગોળ લેન્સનો આપણે વ્યાસ વધારીએ તો ટેલિસ્કોપનો કોણીય વિભેદન નાનો મળે અને જો ટેલિસ્કોપનો કોણીય વિભેદન આપણને નાનો મળે તો આ જે ટેલિસ્કોપ છે એની વિભેદન શક્તિ આપણને કેવી મળશે વધારે મળશે કારણ તો કે તમે છેદ વધારો તો અંશ ઘટે અને જો અંશ ઘટશે તો આપણને ટેલિસ્કોપની વિભેદન શક્તિ વધારે મળશે એટલે કહેવાનો મતલબ એવો છે કે ટેલિસ્કોપનું કોણીય વિભેદન જેટલું નાનું એટલી જ એની વિભેદન શક્તિ શું થશે વધશે બરાબર છે હવે આ ટેલિસ્કોપનું જે કોણીય વિભેદન ડેલ્ટા થીટા છે એનું આપણે વ્યસ્ત કરીએ ટેલિસ્કોપના કોણીય વિભેદન ડેલ્ટા થીટાનું આપણે વ્યસ્ત કરીએ તો આપણને ટેલિસ્કોપની વિભેદન શક્તિ મળે જેને ટેલિસ્કોપનો રિઝોલ્વિંગ પાવર કહેવાય બરાબર માટે મેં અહીંયા લખેલું છે RP બરાબર 1 / ડેલ્ટા થીટા આ ડેલ્ટા થીટા શું છે કોણીય વિભેદન એનું મેં શું કર્યું વ્યસ્ત તો મને શું મળી ગયું RP એટલે રિઝોલ્વિંગ પાવર કોનો ટેલિસ્કોપનો બરાબર તો રિઝોલ્વિંગ પાવર બરાબર 1 / ડેલ્ટા થીટા બરાબર એના છેદમાં 0.61 લેમ્ડા આ સૂત્ર છે એ ઉલટાઈ જાય બરાબર તો ટેલિસ્કોપની વિભેદન શક્તિ મેળવવી હોય તો આપણે ટેલિસ્કોપનું જે કોણીય વિભેદન છે એનું વ્યસ્ત લેવાનું તો આપણને એનો રિઝોલ્વિંગ પાવર શું મળે 1 / ડેલ્ટા થીટા બરાબર એના છેદમાં 0.61 લેમ્ડા આ ડેલ્ટા થીટા એ શું છે તો કે બે પ્રતિબિંબોને જસ્ટ છૂટા જોવા માટેના લઘુત્તમ કોણ છે બે પ્રતિબિંબો એને જસ્ટ તમારે છૂટા જોવા હોય તો એના માટે જરૂરી લઘુત્તમ કોણ એટલે શું તો કે ડેલ્ટા થીટા બરાબર હવે અહીંયા તમને ટેલિસ્કોપની વિભેદન શક્તિ એની વ્યાખ્યા આપેલી છે કે બે નજીક રહેલી વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતાને વિભેદન શક્તિ કહે છે બે નજીક રહેલા પ્રતિબિંબોને
છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતાને તેની શું કહેવામાં આવે છે વિભેદન શક્તિ કહે છે બરાબર છે આપણી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં આપણને અહીંયા સુધી આપેલું છે આ વધારાની વસ્તુ આપેલી નથી તેમ છતાંય તમારે એમસીક્યુની અંદર આ વસ્તુ યાદ રાખવાની છે કે ટેલિસ્કોપનો રિઝોલ્વિંગ પાવર કોને કહેવાય તો કે ટેલિસ્કોપનું જે કોણીય વિભેદન છે એનું વ્યસ્ત લઈએ તો આપણને રિઝોલ્વિંગ પાવર મળે વિભેદન શક્તિની વ્યાખ્યા શું તો કે પ્રકાશીય ઉપકરણોમાં બે નજીક રહેલી વસ્તુઓના સ્પષ્ટ પ્રતિબિંબ દર્શાવવાની ક્ષમતાને આપણે એને શું કહીએ છીએ વિભેદન શક્તિ બરાબર તો આ આપણો પહેલો પ્રકાશીય ઉપકરણ ટેલિસ્કોપની વિભેદન શક્તિ એની આ વાત છે બરાબર દરેક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ મે અહીંયા બોર્ડ ઉપર લખેલી છે આ એની આકૃતિ છે આખી વસ્તુ વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આના પછીનું જે પ્રકાશીય ઉપકરણ કે જે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે એની આપણે વાત કરી હવે આપણે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વિશે ભણીએ હમણાં આપણે ટેલિસ્કોપની કોણીય વિભેદન શક્તિ માટેનું સૂત્ર મેળવ્યું અને ટેલિસ્કોપની કોણીય વિભેદન શક્તિ એનું સૂત્ર શું હતું તો કે ડેલ્ટા થીટા બરાબર 1.22 લેમ્ડાના છેદમાં 2a જો આપણે 1.22 એને 2 વડે ભાગી નાખીએ તો કોણીય વિભેદન શક્તિ એનું સૂત્ર આપણને શું મળે 0.61 લેમ્ડાના છેદમાં a જે ટેલિસ્કોપની કોણીય વિભેદન શક્તિ માટેનું સૂત્ર છે એવી જ રીતે હવે આપણે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ માટેનું સૂત્ર મેળવવાનું છે માઇક્રોસ્કોપ શબ્દથી આપણે બધા પરિચિત છીએ જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ છીએ માઇક્રોસ્કોપનો ઉપયોગ મોટા ભાગે સ્લાઇડો જોવા માટે થાય છે બાયોલોજી વાળા સ્ટુડન્ટો બાયોલોજીના પ્રેક્ટિકલમાં ડુંગળીનો કોષ ગાલનો કોષ પછી વનસ્પતિ કોષ પ્રાણી કોષ વગેરેની સ્લાઇડ બનાવે અને એ સ્લાઇડ એને માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવની નીચે મૂકે બરાબર છે અને માઇક્રોસ્કોપમાંથી જે સ્લાઇડ છે એ જોવામાં આવે છે હવે આપણી પાસે સ્લાઇડ તો એક જ છે પરંતુ એ જે સ્લાઇડ છે એની અંદર ઘણી બધી બિંદુવત વસ્તુઓ હોય છે આ બિંદુવત વસ્તુઓ એનું સ્પષ્ટ પ્રતિબિંબ આઈપીસમાંથી જોવા માટે બે બિંદુવત વસ્તુઓ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ અને જે આપણે માઇક્રોસ્કોપ ઉપયોગમાં લીધું છે એ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી એનું સૂત્ર આપણે આ ટોપિકમાં મેળવવાનું છે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એના માટેની આકૃતિ મેં અહીંયા બોર્ડ ઉપર દોરેલી છે સૌ પ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ અને ત્યાર પછી એનું સૂત્ર મેળવીએ આકૃતિમાં આ એક બહિર્ગોળ લેન્સ છે જેને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહીએ છીએ આ જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એનો વ્યાસ કેપિટલ ડી છે અને વ્યાસનું અડધું એટલે ડી બાય ટુ ઓબ્જેક્ટિવ લેન્સ એની કેન્દ્ર લંબાઈ એફ છે હવે માઇક્રોસ્કોપમાં આપણે જે વસ્તુ મૂકવાની છે એ વસ્તુ એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈથી થોડે દૂર મૂકવાની છે પરંતુ અહીંયા આકૃતિમાં આપણે વસ્તુ એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકેલી છે ખરેખર વસ્તુ એ ઓબ્જેક્ટિવ લેન્સ એની કેન્દ્ર લંબાઈ કરતા થોડે દૂર મૂકવાની હોય છે પરંતુ અહીંયા આપણે જે આકૃતિ દર્શાવી છે એ આકૃતિમાં વસ્તુ એ આપણે આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકેલ છે બરાબર હવે આ બિંદુવત વસ્તુ એ આપણને ખબર છે કે પોતાનામાંથી આવા પ્રકાશના તરંગો ઉત્સર્જિત કરે બરાબર અને આ પ્રકાશના તરંગો છે એ આ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય હવે બહિર્ગોળ લેન્સ શું કરશે તો કે એ બધા જ પ્રકાશના તરંગો કે જે એના ઉપર આપાત થાય છે એનું વક્રીભવન કરી અને કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત કરશે પરંતુ વિવર્તનની ઘટનાને કારણે આ બધા જ પ્રકાશના તરંગો એ કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થવાને બદલે શું થશે તો કે પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે કેન્દ્રિત થશે બરાબર જે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું છે આ જે પરિમિત ક્ષેત્રફળ ધરાવતું ટપકું છે એ ખરેખર આપણું મધ્યસ્થ અધિકતમ છે કે જેની તીવ્રતા મહત્તમ હોય અને એની આસપાસ આપણને પ્રકાશિત અને અપ્રકાશિત રિંગો જોવા મળે છે બરાબર છે હવે આ જે બહિર્ગોળ લેન્સ છે એનાથી V જેટલા અંતરે આપણને પ્રતિબિંબ મળે છે અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે આપણે વસ્તુ મૂકેલ છે આ જે આપણને મધ્યસ્થ અધિકતમ કે જે પ્રકાશિત ટપકું મળે છે પરિમિત ક્ષેત્રફળ ધરાવતું
એની જે રેખીય પહોળાઈ છે એ કેટલી છે 1.22 લેમ્ડા f ના છેદમાં d અહીંયા આપણે છેદમાં d લખેલો છે કારણ કે આપણો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એનો વ્યાસ કેપિટલ d છે બરાબર ટેલિસ્કોપમાં આપણે છેદમાં 2a લખેલો હતો કારણ કે ત્યાં આગળ ઓબ્જેક્ટિવ લેન્સ એનો વ્યાસ 2a હતો અને અહીંયા આપણે d લીધો છે એટલે આ જે આપણને પ્રકાશિત ટપકું મળે છે એની રેખીય પહોળાઈ 1.22 લેમ્ડા f ના છેદમાં કેપિટલ d બરાબર છે આ વસ્તુ એને સમાવતા સમતલને વસ્તુ સમતલ કહે છે આ પ્રતિબિંબ એને સમાવતા સમતલને પ્રતિબિંબ સમતલ કહે છે આ બિંદુવત વસ્તુ છે અને આ એનું પ્રતિબિંબ છે બરાબર આ થઈ આકૃતિની સમજૂતી હવે આકૃતિ વિશે આપણે એકાદ બે પોઈન્ટ લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુને લેન્સની કેન્દ્ર લંબાઈ F થી થોડે દૂર મૂકવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ V જેટલા અંતરે વાસ્તવિક મળે બરાબર જોઈ લો તો આ બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ F એનાથી થોડા દૂર આપણે બિંદુવત વસ્તુ મૂકી છે કે જેથી એ વસ્તુનું પ્રતિબિંબ V જેટલા અંતરે આપણને વાસ્તવિક મળે હવે અહીંયા ખૂણો બીટા બને છે આ ખૂણો બીટા માટે આપણે ટેન્જેન્ટની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ કારણ કે આ આખો કાટકોણ ત્રિકોણ બને છે જુઓ બરાબર આ કર્ણ છે આ પાસેની બાજુ જે કેટલી છે લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલી અને આ સામેની બાજુ જે કેટલી છે તો કે લેન્સનો જે વ્યાસ છે એના અડધું બરાબર તો આકૃતિની ભૂમિતિ પરથી આકૃતિની ભૂમિતિ પરથી આપણે શું લખી શકીએ tan બીટા બરાબર સામેની બાજુ એટલે d બાય 2 છેદમાં પાસેની બાજુ એટલે કેન્દ્ર લંબાઈ f આના બરાબર શું લખી શકાય d ના છેદમાં 2f પરંતુ આ ખૂણો બીટા છે એ ખૂબ જ નાનો છે બરાબર પરંતુ બીટા ખૂબ જ નાનો હોવાથી આપણે શું લખી શકીએ tan બીટા ઇઝ નિયરલી અબાઉટ બીટા અથવા તો તમે sin બીટા પણ લખી શકો બરાબર બીટા છે એ ખૂબ જ નાનો હોવાથી આપણે tan બીટા ઇઝ નિયરલી અબાઉટ sin બીટા લખી શકીએ તો tan બીટાની જગ્યાએ હું sin બીટા મૂકું તો sin બીટા બરાબર મને શું મળશે d ના છેદમાં 2f આપણે કેન્દ્ર લંબાઈનું સૂત્ર જોતું હોય તો અહીંથી f ને સૂત્રનો કર્તા બનાવો તો f બરાબર શું થશે f છે આ બાજુ આવશે અને sin બીટા છે નીચે આવશે બરાબર તો f બરાબર d ના છેદમાં 2 sin બીટા આ આપણને મળી ગયો ઓબ્જેક્ટિવ લેન્સની જે કેન્દ્ર લંબાઈ f છે એ કેન્દ્ર લંબાઈ f શોધવા માટેનું સૂત્ર f બરાબર d ના છેદમાં 2 sin બીટા આ આપણે વાત કરી વસ્તુ માટે હવે વાત કરીએ પ્રતિબિંબ સમતલ માટે તો પ્રતિબિંબ સમતલ માટે પ્રતિબિંબ સમતલ માટે તો પ્રતિબિંબ સમતલ માટે આ ખૂણો થીટા છે બરાબર હવે આ જે પ્રકાશિત ટપકું છે એની પહોળાઈ એને હું x કહી દઉં બરાબર અને v એની ત્રિજ્યા છે બરાબર તો અહીંયા આપણે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ બરાબર પ્રતિબિંબ સમતલ માટે અહીંયા કૌંસમાં લખી દઉં છું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા
तो चाप बराबर खूणो गुणा शू थाय त्रिज्या बराबर। चाप केटली छे x बराबर छे। तो पहला आपणे आ लखीए खूणो थीटा बराबर चाप एटले x अने त्रिज्या v छे तो चाप x बराबर शू थाय थीटा into v थाय x बराबर थीटा into v परंतु थीटा बराबर શું છે 1.22 લેમ્ડા ના છેદ માં 2a અને 2a એની જગ્યાએ આપણે શું લખવાનું છે કેપિટલ d પરંતુ ખૂણો થીટા બરાબર 1.22 લેમ્ડા ના છેદ માં d આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને x બરાબર શું મળે છે થીટા એટલે 1.22 લેમ્ડા ના છેદ માં d into v तो आ આપણને શું મળી ગયું ચાપ નું સૂત્ર x બરાબર 1.22 લેમ્ડા ના છેદ માં d into v આને હું સમીકરણ નંબર 2 આપું અને આને સમીકરણ નંબર હું 1 આપું છું હવે અહીંયા આપણને જે બે પ્રતિબિંબો મળે છે એ બે પ્રતિબિંબો વચ્ચેનું આ અંતર એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કરતા ઓછું હોય તો આપણને બે પ્રતિબિંબની જગ્યાએ એક જ પ્રતિબિંબ મળે છે બરાબર જો અથવા તો અહીં મળતા બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર मध्यस्थ अधिकतमनी रेखीय पहोळाई करता ओछू होय तो एक ज प्रतिबिंब मळे छे बराबर અહીં મળતા બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કરતા ઓછું હોય તો એક જ પ્રતિબિંબ મળે છે જો આપણે પ્રતિબિંબ સ્પષ્ટ જોવું હોય તો બે બિંદુવત વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર ધારો કે d min છે જો પ્રતિબિંબ સ્પષ્ટ જોવું હોય तो बे बिंदुवत वस्तुओं वच्चेनु अंतर धारो के d मीन छे स्पष्ट प्रतिबिंब જોવા માટેની શરત શું છે તો કે બે બિંદુવત વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર d મીન હવે આ d મીન શું છે એ ખાસ અહીંયા સમજી લેજો ટેક્સ્ટબુક માં આપણે આપેલું નથી આ આપણો માઇક્રોસ્કોપ નો ઓબ્જેક્ટિવ લેન્સ છે બરાબર ઓબ્જેક્ટિવ લેન્સ ની નીચે આપણે સ્લાઇડ રાખેલી છે સ્લાઇડ ની અંદર ઘણી બધી બિંદુવત વસ્તુઓ આવેલી હોય ધારો કે આ પહેલી બિંદુવત વસ્તુ છે અને આ બીજી બિંદુવત વસ્તુ છે બરાબર આ બે બિંદુવત વસ્તુઓ વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એને અહીંયા આપણે d min તરીકે લઈએ છીએ બરાબર ફરીવાર d min શું છે તો કે ઓબ્જેક્ટિવ લેન્સ ની નીચે મૂકેલી સ્લાઇડ માં ઘણી બધી બિંદુવત વસ્તુઓ હોય છે આ બે બિંદુવત વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર એને આપણે d min કહીએ છીએ હવે આપણે આ d min મેળવવું છે તો d min મેળવવા માટે આપણે મોટવણી ની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ મોટવણી એટલે શું થાય તો કે પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર તો મોટવણી m બરાબર મોટવણી m બરાબર પ્રતિબિંબ અંતર એટલે v છેદમાં વસ્તુ અંતર એટલે f બરાબર પ્રતિબિંબ અંતર v અને છેદમાં વસ્તુ અંતર એટલે f હવે પ્રતિબિંબ અંતર એ પ્રતિબિંબની પહોળાઈ અથવા તો પ્રતિબિંબની ઊંચાઈ જેટલું અને વસ્તુ અંતર એ વસ્તુની પહોળાઈ અથવા તો વસ્તુના અંતર જેટલું બરાબર તો અહીંયા હું v = x લખું છું
અને f બરાબર શું થશે d min આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 9 માં ભણી ગયા છીએ કે વસ્તુ અંતર એ વસ્તુની ઊંચાઈ જેટલું હોય અને પ્રતિબિંબ અંતર એ પ્રતિબિંબની ઊંચાઈ જેટલું લઈ શકીએ તો અહીંયા v બરાબર x અને f બરાબર શું લખ્યું છે d min આપણે શું શોધવું છે d min શોધવું છે તો d min શોધવા માટે આપણે આ સૂત્રમાંથી d min ને સૂત્રનો કર્તા બનાવીએ તો f આ બાજુ થશે બરાબર તો f x ના છેદમાં શું આવશે v તો d min બરાબર f x ના છેદમાં v હવે આપણી પાસે f ની કિંમત પણ છે અને x ની કિંમત પણ છે તો આ બંને કિંમતો સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો d min બરાબર f ની કિંમત શું છે તો કે કેપિટલ d છેદમાં 2 sin બીટા ઇનટુ x x ની કિંમત શું છે તો કે 1.22 લેમ્ડા ના છેદમાં કેપિટલ d ઇનટુ v અને આખા ના છેદમાં શું આવશે v તો આ v અને આ v કેન્સલ કેપિટલ d અને કેપિટલ d કેન્સલ તો d min બરાબર આપણને શું મળ્યું તો કે 1.22 લેમ્ડા ના છેદમાં 2 sin બીટા 1.22 લેમ્ડા ના છેદમાં 2 sin બીટા બરાબર છે હવે આપણે આ સૂત્ર ઉપરથી આ જે માઇક્રોસ્કોપ છે એની વિભેદન શક્તિ મેળવીએ તો આ આપણને શું મળ્યું છે તો કે બે બિંદુવત વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર d min છે આ બે બિંદુવત વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર d min એનો આપણે વ્યસ્ત કરીએ તો આપણને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ મળી જાય તો આનો હું વ્યસ્ત કરું તો મને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ જેને આપણે રિઝોલ્વિંગ પાવર કહીએ છીએ તો રિઝોલ્વિંગ પાવર rp બરાબર 1 / d min એના બરાબર શું થશે તો કે 2 sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા રિઝોલ્વિંગ પાવર બરાબર 1 ના છેદમાં d min એના બરાબર 2 sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા બરાબર છે બે બિંદુવત વસ્તુઓ વચ્ચેના લઘુત્તમ અંતરનો વ્યસ્ત એ આપણને માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર આપે છે તેથી રિઝોલ્વિંગ પાવર બરાબર 1 / d min બરાબર 2 sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા હવે જો આપણી પાસે n વક્રી ગોળાક વાળું માધ્યમ હોય n વક્રી ગોળાક વાળું માધ્યમ તો એના માટે લખીએ n વક્રી ગોળાક વાળા માધ્યમ માટે n વક્રી ગોળાક વાળા માધ્યમ માટે આ જે સૂત્ર છે હું આ બાજુ લખું છું આ બાજુનો પાઠ કાઢી નાખું છું બરાબર પછી તમે વિડિયો પોઝ કરીને લખી લેજો n વક્રી ગોળાક વાળા માધ્યમ માટે માઇક્રોસ્કોપનો જે રિઝોલ્વિંગ પાવર છે એ આપણને કેટલો મળશે તો કે rp બરાબર 2n sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા બરાબર આ આપણને n વક્રી ગોળાક વાળા માધ્યમ માટે માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર મળે છે જેને આપણે સમીકરણ નંબર 3 કહીએ જો માધ્યમ તરીકે હવા હોય બરાબર છે તો આ સૂત્ર આવે રિઝોલ્વિંગ પાવર rp બરાબર 2 sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા કારણ કે હવાનો વક્રી ગોળાક આપણે 1 લઈએ છે પરંતુ માધ્યમ તરીકે હવા સિવાય બીજું કોઈ માધ્યમ હોય એટલે કે પાણી હોય કાચ હોય તો આપણે સૂત્ર આ વાપરવાનું rp બરાબર 2n sin બીટા ના છેદમાં 1.22 લેમ્ડા જ્યાં n sin બીટા ગુણાકારને ન્યુમેરિકલ એપર્ચર આ જે ગુણાકાર છે n sin બીટા એને શું કહેવામાં આવે છે ન્યુમેરિકલ એપર્ચર અથવા સંખ્યાત્મક દર્પણ મુખ કહે છે બરાબર n sin બીટા ગુણાકારને સંખ્યાત્મક દર્પણ મુખ અથવા તો ન્યુમેરિકલ એપર્ચર કહે છે લેન્સ હોય લેન્સ એની ઉપર
આ n sin બીટા ગુણાકારનું મૂલ્ય લખેલું હોય બરાબર છે ઘણા બધા લેન્સની અંદર આ સંખ્યાત્મક દર્પણનો અથવા તો ન્યુમેરિકલ એપર્ચર એનું મૂલ્ય લખેલું હોય બરાબર હવે આ સૂત્ર સમીકરણ નંબર જે 3 છે એના ઉપરથી આપણે કહી શકીએ કે જેમ માધ્યમનો વક્રીભવનાંક વધશે બરાબર જેમ જેમ માધ્યમનો વક્રીભવનાંક વધે એમ એમ આ માઇક્રોસ્કોપ એનો રિઝોલ્વિંગ પાવર વધે એટલે કે એની વિભેદન શક્તિ શું થાય વધે કારણ કે અહીંયા તમે n ની કિંમત વધારો બરાબર તો શું થાય તો કે અંશ વધે આ બાજુનો અંશ વધે તો આ બાજુનો ભાગ વધવાનો છે એટલે માધ્યમનો વક્રીભવનાંક જો વધારે હોય તો માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર અથવા તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ આપણને વધારે મળે સામાન્ય રીતે આ જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એનો જે વક્રીભવનાંક છે એની નજીકનો વક્રીભવનાંક ધરાવતું માધ્યમ પસંદ કરવામાં આવે છે બરાબર છે માધ્યમ કેવું પસંદ કરવાનું તો કે માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સનો જે વક્રીભવનાંક છે એ વક્રીભવનાંકની નજીકનો વક્રીભવનાંક ધરાવતું માધ્યમ આપણે પસંદ કરવાનું હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે આ જે માઇક્રોસ્કોપ છે એનો રિઝોલ્વિંગ પાવર એનો આધાર એ માધ્યમના વક્રીભવનાંક ઉપર રહેલો છે જો માધ્યમનો વક્રીભવનાંક વધારે હશે તો માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર આપણને વધારે મળશે અને છેલ્લે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આપણે સામાન્ય રીતે માધ્યમ તરીકે કોઈક સામાન્ય ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અથવા તો તમે ઘણી વખત સ્લાઇડ હોય એ સ્લાઇડની ઉપર રિઝોલ્વિંગ સ્લાઇડની ઉપર રહેલા જે બિંદુવત વસ્તુઓ છે એનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે એની ઉપર તમે શું લગાવો છો ફિનોલફથેલિન બરાબર છે માધ્યમ તરીકે ફિનોલફથેલિનનો ઉપયોગ કરો છો અથવા તો ઘણી વખત છે એ માઇક્રોસ્કોપનો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એ ઓબ્જેક્ટિવ લેન્સની જે વક્રીભવનાંક છે એની નજીકનો વક્રીભવનાંક ધરાવતું તેલ લગાવવામાં આવે છે બરાબર અને એ તેલ જે લગાવીએ છીએ એને આપણે કહીએ છીએ ઓઇલ ઇમર્સન ઓબ્જેક્ટિવ બરાબર સ્લાઇડ ઉપર પ્રતિબિંબ સ્પષ્ટ જોવા માટે આપણે જે તેલનો ઉપયોગ કરીએ છીએ એ તેલનો વક્રીભવનાંક એ કોના જેટલો હોય છે તો કે ઓબ્જેક્ટિવ લેન્સના વક્રીભવનાંક જેટલો અને એ જે ઓઇલ લગાવીએ છીએ એને આપણે શું કહીએ છીએ તો કે ઓઇલ ઇમર્સન ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે ઓઇલ ઇમર્સન ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે અને અહીંયા આ સૂત્રમાં આપણે n sin બીટા એની કિંમત 1 કરતા વધારી શકતા નથી બરાબર માટે ટેલિસ્કોપનો જે રિઝોલ્વિંગ પાવર છે એ કોના દ્વારા નક્કી થાય છે તો કે પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા દ્વારા નક્કી થાય છે બરાબર આ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે n sin બીટા એનું મૂલ્ય 1 કરતા વધારી શકતા નથી બરાબર એટલે ટેલિસ્કોપનો સોરી માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર એ સામાન્ય જે પ્રકાશની તરંગ લંબાઈ છે એના દ્વારા નક્કી કરવામાં આવે છે બરાબર તો આ વાત થઈ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની આ બંને ટોપિક ટેલિસ્કોપની વિભેદન શક્તિ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ બંને ટોપિક વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો ન ખબર પડે તો પૂછી લેજો બરાબર આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નાનકડો એવો ટોપિક ભણવાના છીએ અને એ છે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યાં સુધી લાગુ પાડી શકાય એ નાનકડો એવો ટોપિક છે અને ત્યાર પછી 3-4 ઉદાહરણના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત